પ્રકરણ 58 1962નું યુદ્ધ. હું ખાદી પહેરતો તથા મારા ઓરડામાં મહાત્મા ગાંધીજીનું મોટું ચિત્ર ટાંગી રાખતો. હરિજનો સંબંધી મારા સુધારક વિચારોના કારણે મોટાભાગના સાધુઓ મને ગાંધીવાદી કહેતા. એક વૃદ્ધ મહાત્મા મારા પ્રવચનોથી બહુ ખુશ થતા, પણ જો વચ્ચે ગાંધીજીનું નામ આવી જાય તો વિચલિત થઈ ઉઠતા. તેઓ પાછળથી મને સમજાવતા કે તુમ ઓર સબ તો ઠીક હી બોલતે હો, કિંતુ ગાંધી કા નામ કભી મત લેના, ઉસને તો ધર્મ કા સત્યાનાશ કર દિયા હૈ. તેઓ સ્વામી કરપાત્રી ગુટના રામરાજ્યની સ્થાપના વાળા હતા. સાધુ સમાજમાં ગાંધીજી તથા ગાંધીવાદ પ્રત્યે આદરભાવ રાખનારા થોડા માણસો હતા. જે કોઈ મારા ઓરડામાં આવે તે ગાંધીજીનું વિશાળ ચિત્ર જુએ એટલે થોડું મોઢું બગાડે, પણ હું કોઈની પરવા કરતો નહીં. એવામાં એક ઘટનાએ મારા ઉપર એવો પ્રભાવ નાખ્યો કે હું મહાત્મા ગાંધીજીના અહિંસાવાદથી થોડો દૂર ખસી ગયો. ઈસવીસન 1962માં ચીન સાથે ભારતના સંબંધ બગડ્યા. લડાખ તથા નેફામાં કેટલીક ભારતીય ભૂમિ ઉપર તેણે દાવો તો ઘણા સમય પહેલા કર્યો હતો. કેટલાક ભારતીય ચોકીદારોને પણ મારી નાખ્યા હતા. પંડિત નહેરુજી હિન્દી ચીની ભાઈ ભાઈની સંતોષી નીતિમાં તન્મય હતા. છેલ્લા 2-3 વર્ષથી નિવૃત્ત જનરલ કરિયપ્પા પહાડી સેના બનાવવા તથા હિમાલયને સાચવવા ઉપર ભાર મૂકતા હતા. સંરક્ષણ મંત્રી શ્રી કૃષ્ણ મેનનની નીતિથી અમેરિકા સાથેના સંબંધો જે પ્રથમથી જ ઢહોળાયેલા હતા તે વધુ ઢહોળાયા હતા. પશ્ચિમી રાષ્ટ્રોમાં ભારતની છાપ સમર્થક જેવી થઈ ગઈ હતી. એક તરફ જનરલ કરિયપ્પા જેવા વાસ્તવવાદી માણસો સેનાના નવીનીકરણ ઉપર ભાર મૂકતા હતા, તો બીજી તરફ ગાંધીવાદી મહાનુભાવો સેનાનો ખર્ચ ઘટાડી નાખવા, અરે કોઈ કોઈ તો સેના વિખેરી નાખવા ઉપર પણ ભાર મૂકતા હતા. શ્રી વિનોબા ભાવે ગાંધીજી કરતા પણ સવાઈ અહિંસાની વાતો કરીને આખા દેશ ઉપર પોતાના વિચારો સ્થાપી રહ્યા હતા. કવિઓ, લેખકો, ચિંતકો મોટાભાગની પ્રજાને સમજાવતા હતા કે આ બુદ્ધ તથા ગાંધીજીનો દેશ છે, અહીં અહિંસાનો વિજય થાય છે, શસ્ત્રોની જરૂર નથી. અમારા મઠના એક સર્વોદયી કાર્યકર્તા આવતા અને મારી સાથે ખૂબ ચર્ચા કરતા. તેઓનું કહેવું હતું કે ચાઇના પાસે માણસો ઘણા છે, જમીન થોડી છે, આપણી જમીનમાં કોઈ રહેતું નથી, એટલે તેઓને રહેવા માટે જમીનની જરૂર હોય તો આપણે આપવી જોઈએ. સબ ભૂમિ ગોપાલ કી હૈ, જય જગત. તેમની ભોળી ઉદારતા અને તરંગી વિચારોથી અમે વિચલિત થઈ ઉઠતા. ઘણીવાર ચર્ચા ઉગ્ર થઈ ઉઠતી. એ જ સમયમાં ગઢવાલથી એક બીજા સર્વોદયી બ્રહ્મચારી આવેલા. તે તો અહિંસાવાદના અત્યંત હિમાયતી. હું એમને કહું કે માનો કે ચીનાઓને તમારી આપેલી જમીનથી સંતોષ ન થાય અને પહાડથી નીચે તેલ ક્ષેત્રમાં ઉતરી આવે તો? એ જવાબ આપતા, એમાં શું થઈ ગયું? અંગ્રેજોને જેવી રીતે અહિંસક આંદોલનો કરીને હટાવ્યા તેવી રીતે તેમને પણ હટાવી દઈશું. કાશીમાં કે દેશમાં માત્ર આ 2 જ માણસો આવા વિચાર ધરાવનારા ન હતા. અહિંસાવાદનો એટલો પ્રબળ પ્રભાવ આખા દેશ ઉપર ફેલાયેલો હતો કે લગભગ બધા જ આવી રીતે વિચારતા. જે વાસ્તવદર્શી હતા તેમની નિંદા થતી, તે ફેંકાઈ જતા. ઘણી મૈત્રીની બૂમો પાડવા છતાં પણ અંતે લદ્દાખ તથા નેફામાં ચીને આક્રમણ કરી જ દીધું. આ સામાન્ય બંદૂકોની લડાઈ હતી. ટેન્કો કે વિમાનોનો ઉપયોગ થયો ન હતો. કારણ, એક તો હિમાલય પર્વતમાં યુદ્ધક્ષેત્ર આપોઆપ સીમિત થઈ જાય. ચીનાઓને આગળ વધવામાં ખાસ અડચણ પડતી ન હતી, અને આ પક્ષે એટલો ગભરાટ વ્યાપી ગયો હતો કે પોતાની પાસે જે કાંઈ હતું તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકાતો ન હતો. થોડા જ દિવસોમાં ઓચિંતાના ચીના બોમદિલામાં પ્રગટ્યા. આખા વિશ્વની બાબતોમાં સર્વપ્રથમ માથું મારવાની ટેવવાળા આપણા નેતાઓ હચમચી ઉઠ્યા. પશ્ચિમી જગત પ્રત્યે અણગમો હોવા છતાં તે બહારે ધાયા. ધાબળા, મોજા વગેરે જેવી ચીજો પણ બહારથી આવવા માંડી. ચીથરામય વાઘમાંથી જેમ ચીથરા બહાર નીકળી જાય
અને તેની ભયાવહ મુદ્રા હાસ્યાસ્પદ બની જાય તેવી દશા ભારતની થઈ રહી હતી. ભારતની કમજોરી સિદ્ધ થઈ જતાં પાડોશી રાષ્ટ્રો નેપાળ, ભૂતાન, સિક્કિમ, બર્મા વગેરે ઉપર તેનો પ્રભાવ પડ્યો હતો. આદર્શ ઉપદેશોની રાજનીતિ શક્તિની રાજનીતિ આગળ બિચારી થઈ જતી હોય છે. એ વખતે એક જ પ્રશ્ન હતો, ચીનને આગળ વધતું કેમ અટકાવું? પણ સૌના આશ્ચર્ય વચ્ચે ચીને એક પક્ષી યુદ્ધવિરામ જાહેર કર્યો, પોતાની ભૂમિમાં સ્વયં પાછા જતા રહેવાની ઘોષણા કરી. જેમનો વિનાશ થવાનો હોય છે તે વાસ્તવિક ઉપાયોને છોડીને તરંગોમાં રાજતા થઈ જતા હોય છે. સોમનાથ મહાદેવના દરવાજા સામે જ્યારે ગઝનીનું લશ્કર આવીને પડ્યું ત્યારે તે લશ્કરની સામે લાંબા હાથ કરીને લોકો કિલ્લા ઉપર નાચતા હતા, ખુશીઓ મનાવતા હતા. તે બધા નક્કી માનતા હતા કે આવતીકાલે મહાદેવ તૃતીય નેત્ર ખોલશે અને આ મલેચ્છો બળીને ખાક થઈ જશે. બીજા દિવસે શું થયું તે તો આખી દુનિયા જાણે છે. સ્વતંત્રતા આપતા પહેલા અંગ્રેજોએ વારંવાર કહેલું કે તમે સ્વાધીનતાને સાચવી નહીં શકો. આપણા એક બહુ મોટા નેતાને પૂછેલું કે માનો કે ભારત ઉપર કોઈ આક્રમણ કરશે તો તમે શું કરશો? પેલા નેતાએ જવાબ આપેલો, અમે કોઈના ઉપર આક્રમણ કરવાના જ નથી, પછી અમારા ઉપર કોઈ શા માટે આક્રમણ કરે? આ નેતાને કોણ સમજાવે કે સસલું વરુ ઉપર આક્રમણ નથી કરતું, છતાં વરુ સસલાને છોડતું નથી. આક્રમણથી જ આક્રમણ થાય છે તેવું નથી, પણ દુર્બળતાથી આક્રમણને આમંત્રણ મળે છે. દુર્બળતા એ અભિશાપ છે. અહિંસાની વાતો યોગીઓ યતિઓ માટે સારી છે, પણ દેશના સીમાડાની રક્ષા કરવા આવી વાતો ઉપયોગી ના નીવડે. અને અહિંસા તો શૌર્યની સાથે શોભે, કાયરતાની સાથે નહીં. જેનામાં 10 કિલો શૌર્ય હોય તે 1 કિલો અહિંસાની વાત કરે, પણ જેનામાં 100 ગ્રામ શૌર્ય ના હોય તે 20 કિલો અહિંસાની વાત કરે તે કાયરતાને ઢાંકવાની રામનામી ચાદર માત્ર ઓઢી રહ્યો છે. મહાત્મા ગાંધીજીમાં અમાપ શૌર્ય હતું, એટલે તેઓ અહિંસાની વાતો કરીને જ નહીં પ્રાણની બાજી લગાવીને પણ અંગ્રેજો સામે ઝઝૂમ્યા હતા. તેમણે શૌર્યની દિશામાં પાછી પાની કરી હોય તેવું સાંભળ્યું નથી. પણ આપણામાં એવું ઝઝૂમવાની શક્તિ ન હોય તો પછી શસ્ત્રોની નિંદા કરવાનો શો અર્થ છે? આપણે શૌર્ય વિનાની અહિંસાની વાતોના વડા કરી રહ્યા હતા. ન તો શત્રુને મારી શકતા હતા, ન તો સામી છાતીએ અહિંસાને માર્ગે મરી શકતા હતા. આવા તરંગી વિચારોમાં આપણે લશ્કરની ઉપેક્ષા કરી, શસ્ત્રોની ઉપેક્ષા કરી. શસ્ત્રોના કારખાનાઓમાં શસ્ત્રોની જગ્યાએ બીજું જ કાંઈ બનાવવા માંડ્યા. થિમૈયા જેવા સેનાપતિઓની સલાહની પરવા કર્યા વિના લશ્કરમાં કાપકૂપી કરવા માંડ્યા. સૌના મોઢે એક જ વાત હતી, આ દેશ બુદ્ધ અને ગાંધીજીનો છે. જો કે આ દેશ શ્રી રામકૃષ્ણ, શિવાજી તથા પ્રતાપનો પણ છે, પણ એક ખાસ સંદર્ભમાં બુદ્ધ તથા ગાંધીજીના નામ લેવાતા હતા. તે સંદર્ભ હતો અહિંસાવાદનો. મારી દ્રષ્ટિએ જ નહીં, જયપ્રકાશ નારાયણ જેવા અનેક મોટા નેતાઓની દ્રષ્ટિએ આ પરાજય એ સેનાનો કે ભારતનો પરાજય ન હતો, પણ અહિંસાવાદનો પરાજય હતો. આ પરાજયથી અહિંસાવાદીઓ ચૂપ થઈ ગયા હતા. દેશની આઝાદી પછી લશ્કર પ્રત્યે ધ્યાન અપાયું જ ન હતું. અંગ્રેજો જે કંઈ મૂકીને ગયા હતા તેમાં નવીનતા લાવવી કે વધારો કરવો આપણને સૂજો જ ન હતો, કારણ કે આપણે વધુ પડતા અહિંસાવાદી થઈ ગયા હતા. તરંગોની લાંબી દોરીથી આપણા પતંગને દૂર ગગન ઉપર ઉડાડતા હતા. આ પ્રતિષ્ઠારૂપી પતંગને એક જ ઝાટકે ચીને કાપી નાખ્યો હતો. આપણા નેતાઓ તથા આખા દેશની અત્યંત લજ્જાજનક સ્થિતિ થઈ ગઈ હતી. હું સમાચારપત્રો તથા આધુનિકતાના સંપર્કમાં રહેતો એટલે આ આખી પરિસ્થિતિ માટે અહિંસાવાદને કારણ માનતો હતો. મહાત્મા ગાંધીજીએ આપણને આક્રમણ કરતા ના શીખવાડ્યું. તેમના સંપૂર્ણ વાગ્મયમાં સેના તથા સેનાના ભરપૂર ઉપયોગ માટે સજ્જ રહેવાની વાતો નથી મળતી. કદાચ કોઈ એક સ્થળે દબાયેલી જીભે વાત કરી હોય તો તેથી પ્રજા કે દેશ બળવાન નથી થઈ શકતો. હું 999 વાર વ્યાયામ ન કરવાનો ઉપદેશ આપું
અને પછી એકાદ વાર દબાયેલી જીભે તો તો કહીને વ્યાયામની છૂટ આપું તો તેથી કાંઈ વિશ્વવિજેતા પહેલવાન ન પાકી શકે. વિશ્વવિજેતા પહેલવાન પેદા કરવા હોય તો 999 વાર વ્યાયામની હિમાયત કરવી પડે. એકાદ વાર તો તેના વિપક્ષની સાવધાની માટે બોલવું જોઈએ. આ પરાજયની મારા મન ઉપર અત્યંત ઊંડી અસર પડી. એ સમયે મને રાત દિવસ યુદ્ધના જ વિચાર આવ્યા કરતા. યુનિવર્સિટીમાં હું ભણવા જતો તો 25-50 વિદ્યાર્થીઓ મારી રાહ જોઈને બેઠા હોય. સૌ કોઈ મારી પાસેથી યુદ્ધ સંબંધી નવીનતા જાણવા તથા ચર્ચવા માંગતા હોય. હું નકશા દોરી દોરીને પરિસ્થિતિ સમજાવતો. સેનાના વ્યૂહ, શસ્ત્રો, યુદ્ધ વગેરે બાબતની ચર્ચા સાંભળીને ઘણા લોકો એમ જ માનતા કે હું લશ્કરમાંથી નિવૃત્ત થયેલી વ્યક્તિ છું. આ લજ્જાજનક પરાજયમાં મને મુખ્ય કારણ વધુ પડતી અહિંસક વિચારસરણી લાગી. અહિંસા પ્રત્યે અત્યંત માન હોવા છતાં મને સ્પષ્ટ થયું કે આ વિચારસરણીથી દેશ કદી પણ મજબૂત નહીં થઈ શકે. આજે મને લાગે છે કે 1962ના યુદ્ધે આપણું ભલું જ કર્યું. તેણે આપણી આંખ ઉઘાડી, તરંગીપણાને ઓછું કર્યું. આપણે જટ લશ્કર તથા શસ્ત્રોની મહત્તા સમજતા થયા. અહિંસાવાદનું મોજું આપોઆપ બેસવા લાગ્યું. 1962ની જાગૃતિનો પ્રથમ લાભ આપણને 1965ના યુદ્ધમાં મળ્યો. ઠોકરોથી કોઈ મોટો ગુરુ નથી. તરંગી માણસોને ઠોકરો જ ઠોકરો ખાવી પડતી હોય છે, જ્યારે વાસ્તવદર્શી વ્યક્તિને ઓછામાં ઓછી ઠોકરો ખાવી પડતી હોય છે.